સુરત શહેરના વારસા રોડ પર આવેલા સ્વામિનારાયણ નગરના બે કલાકુંજ સોસાયટી પાછળ આવેલા સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન શાળામાં પ્રવેશોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભાજપના કોર્પોરેટ નેતાઓ અને આમ આદમી પાર્ટીના કોર્પોરેટો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આમ તો સુરત શહેરમાં કોર્પોરેશનની ચૂંટણીમાં વિરોધ પક્ષ તરીકે આમ આદમી પાર્ટીના કોર્પોરેટ ચૂંટાય છે, ત્યારે અવારનવાર પ્રજાલક્ષી જનહિતના કાર્યો માટે સત્તાધારી પક્ષ સાથે ઘર્ષણ થાય છે. આજરોજ આમ આદમી પાર્ટીના કોર્પોરેટર દ્વારા શિક્ષકોની ગઠનો પ્રશ્ન પૂછતા ભાજપના કોર્પોરેટરો આમને સામને આવી ગયા હતા અને મારામારીના દ્રશ્યો સર્જાયા હતા. પોલીસને પણ આવવાની ફરજ પડી હતી, પરંતુ આમ આદમી પાર્ટીના કોર્પોરેટરનો આક્ષેપ છે કે પોલીસ પણ આ તમાશો જોઈ રહી હતી. આ વિસ્તારના ધારાસભ્ય કુમાર કાનાણી પણ ત્યાં ઉપસ્થિત હતા. આખો કાર્યક્રમ ફિલ્મી ઢબે થયો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. હાલ તો આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો કોઈપણ સંજોગોમાં નમતું જોખવા માગતા નથી. આ સમયે એસએમસી વિપક્ષ નેતા ધર્મેશ ભંડેરી અને સંગઠન મંત્રી રામાભાઈ ધડુક સ્થળ પર પહોંચ્યા હતા. હાલ તો આ મામલો પોલીસ સ્ટેશને સુધી જ પહોંચ્યો છે. લેપટોપ આમાં પડ્યું છે, એ લઈ લે, વાંધો નહીં ને, વિડીયો ઉતારે હું લઉં છું. ઉભો રહે. સ્કૂલમાં રંગરોગાણ
બેસવાની બેન્ચીસો નથી અને ઘણી અસ્તવ્યસ્તતા છે. તો અમારે રજૂઆત કરો, તમને માયક જ ન હોય, તમે એમ ન કરી શકો, તમે આમ ન કરી શકો, મને અને એના ગુંડા બહુ ખૂટીને મારા દોડ્યા છે, મારા ભરવાને મારા છે, અમારા ભારતભાઈ ઇટાલિયા છે, પ્રમુખ છે, બોર્ડ પ્રમુખ, એને પણ મારેલા છે અને મને પણ મારેલું છે. અમે આ મિત્રો તમે જોઈ શકો છો કે અત્યારે આ કાર્યક્રમ હતો પ્રવેશ મહોત્સવની વાત કરી, એ સંદર્ભમાં ખૂબ મોટા પ્રમાણમાં જે રૂખા તત્વોને લાવી અને મારામારી કરવાનો એક માહોલ બગાડવાનો જે આ પ્રયાસ કર્યો છે, અહીંયા જે મેં શાંતિપૂર્ણ રજૂઆત કરવા આવ્યા હતા તે રજૂઆત